વડોદરાના વાગરા ખાતે વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે અમિત શાહની યોજાયેલી જાહેર સભામાં તેમણે કોંગ્રેસને આડે હાથ લઈ ગંભીર આક્ષેપો કર્યા હતા। અમિત શાહે તેમના પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે વારંવાર કોમી રમખાણું થતા હતા। કોંગ્રેસ પોતે જ અલગ અલગ સમુદાયના લોકોને ભડકાવી એકબીજાની સામે લડાવતી હતી। આ કારણથી છાશવારે ગુજરાતમાં કોમી રમખાણું થતા હતા। આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને પોતાની વોટ બેંક મજબૂત કરતી હતી। કોંગ્રેસે વર્ષો સુધી સમાજમાં એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે, પરંતુ 2002 પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે। કારણ એટલું જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનું સબક શીખવાડવાયું છે। દુનિયાની અર્થવ્યવસ્થાઓની લિસ્ટમાં 11માં નંબરે હતી નરેન્દ્રભાઈએ 8 વર્ષમાં 11માં નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ આ દેશના નેતા અને આપણા મોટા પ્રધાનમંત્રી કરી। મને કહો ભાઈ, રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? કેટલાય વર્ષોથી આ કોંગ્રેસ સામે લટકાય 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 લટકાય, સેશન કોર્ટમાં લટકાવે, હાઈકોર્ટમાં લટકાવે, સુપ્રીમ કોર્ટમાં લટકાવે, પરંતુ નરેન્દ્રભાઈ આયા અને એક દિવસ સવારે કોર્ટનું જજમેન્ટ આવ્યું, નરેન્દ્રભાઈએ ભૂમિપૂજનનો કાર્યક્રમ સમાપ્ત કરી દીધો। રાહુલ બાપા 2014ની ચૂંટણીમાં મને પૂછપૂછ કરતા હતા, હું પાર્ટીનો અધ્યક્ષ હતો, ભાજપ રાહુલ બાબા એમની પાર્ટીના અધ્યક્ષ, એ મને પૂછપૂછ કરી કે મંદિર વહી બનાયેંગે તો તિથિ કબ બતાયેંગે? તો લો આજે હું તો વાગરામાં તિથિ તારીખ બતાવી દઉં છું। રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરી દો, રામ મંદિર નું ભૂમિપૂજન કર્યું, કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો, બદ્રીનાથ કેદારધામ નો પુનરોદ્ધાર કર્યો, અંબાજી મંદિરને સોનાના શિખરો આપ્યા, સોમનાથનું મંદિર સોનાનું બને અને કાળી માતાના મંદિર પાવાગઢની અંદર ફરીવાર શિખરબદ્ધ મંદિર બનાવવાનું કામ અનાજ આપ્યું હોત ને તો અનાજ સરહદે થઈ ક્યાંકનું ક્યાંક જતું રહ્યું હોત। મિત્રો, નરેન્દ્રભાઈ અનાજની સામે અંગૂઠો મારવાની પદ્ધતિ કરી, તમારું અનાજ વજેટિયા ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી ગરીબના ઘરમાં અનાજ પહોંચાડવાની વાત કરી। માતાઓ ભાઈઓ બહેનો, આ ભરૂચની અંદર ભાડભૂત બિરાજ પર 6 લેનનો પુલ બનાવવાનું કામ ચાલુ છે, દહેજ અને હજીરાને જોડવાનું કામ ચાલુ છે, રોરો ફેરીનું આયોજન થઈ ગયું છે, સમુદ્રી પાઇપલાઇન નાખવાનું આયોજન પણ થઈ ગયું છે। ખાલી ભરૂચમાં 8000 કરોડ, એમાં આપણા વાગરામાં 2000 કરોડના ભૂમિપૂજનને લોકાર્પણ હમણાં જ મુખ્યમંત્રીએ કર્યા, અંકલેશ્વર અને પાનોલીમાં એરપોર્ટનું પહેલું ચરણ અને બહુસ્તરીય ઔદ્યોગિક શેડ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। 2500 કરોડના નિર્માણ નિવેશ સાથે મોટો બલ્ક ડ્રગ પાર્કની મંજૂરી ભરૂચને આપવામાં આવી છે। ભરૂચમાં જ મેડિકલ કોલેજ ચાલુ થઈ ગઈ છે। અમદાવાદ બોમ્બે હાઈવે આપણા આમોદ થઈને જ એક્સપ્રેસ વે ગુજરવાનો છે। પહેલી બુલેટ ટ્રેન પણ ભરૂચ ઉભી રહી તમને બેસાડીને મુંબઈ જવાની છે। ભાજપ સરકારે સ્ટીલ કેબલ બ્રિજ
जनता ने समर्पित करी दीधो छे। भरूच मां पण एरपोर्ट बनावानी शुरुआत करवानो निर्णय थई गयो छे। भरूच अंकलेश्वर ने अमदावाद गांधीनगर नी जेम ट्विन सिटी तरीके डेवलपमेंट करवानो काम करी दीधो छे। प्रधानमंत्री आयुष्मान भारत योजना हेठळ खाली वागरामां 9,428 લોકોને આયુષ્યમાન ભારતના કાર્ડ આપવાનું કામ પૂરું થઈ ગયું છે। ભરૂચ જિલ્લામાં 2,13,000 ઘરોમાં શૌચાલય બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે। ખાલી વાગરામાં 26,000 શૌચાલયો બાંધવામાં આવ્યા છે। પીએમ કિસાન યોજના હેઠળ 2,56,000 ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સીધા એમના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવે છે। ઉજ્જવલા યોજના હેઠળ 1,03,000 બહેનોને ગેસનું સિલિન્ડર આપી દીધું છે। અને ભરૂચમાં 4 રાષ્ટ્રીય યોજના હેઠળ 100% કવરેજ કરવાનું કામ પણ પૂરું થયું।